કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય હિન્દી, પાઠ 11 તિરંગા ઝંડા, એટલે કે આપણો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો ઝંડો. શેનો તિરંગો ઝંડો એ શું છે? આપણો રાષ્ટ્રીય ધ્વજ છે. આજે એના વિશે આપણે પાઠ દરમિયાન માહિતી મેળવીશું. પહેલાં છે શબ્દાર્થ. કેસરી એટલે કેસર જેવો રંગ, એટલે કે કેસરી. હરાનું ગુજરાતી શું થશે? લીલો. લીલાનું વાદળી. શાન એટલે કે ગૌરવ. સન્માન એટલે આદર અને માન. હવે પાઠની સમજૂતી લઈએ. ચલો, યહ કિસકા ચિત્ર હે? આ શેનું ચિત્ર છે? આપણને ખબર છે શેનું છે? રાષ્ટ્રીય ધ્વજ તિરંગાનું. શેનું? રાષ્ટ્રીય ધ્વજ તિરંગાનું. યહ તિરંગે ઝંડે કા ચિત્ર છે? આ તિરંગા ઝંડાનું ચિત્ર છે. અહીં હું એક હિન્દી લીટી વાંચીશ અને એનું ગુજરાતી પણ કરીશ. યહ સ્વતંત્ર આઝાદ ભારત કા ઝંડા હૈ. આ કયો ઝંડો છે? આ સ્વતંત્ર ભારતનો ઝંડો, એટલે કે આપણી આઝાદી પછીનો કે ભારતનો ઝંડો છે. યહ હમારા રાષ્ટ્ર ધ્વજ હૈ. આ આપણો રાષ્ટ્રધ્વજ છે. આ આપણો રાષ્ટ્રધ્વજ છે. ઇસમે તીન રંગ હૈ. આમાં ત્રણ રંગ છે ને, 1, 2 અને 3. આમાં ત્રણ રંગ છે. ઉપર કેસરી, બીચમાં સફેદ ઓર નીચે હરા. ઉપર કેસરી રંગ, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ. તીન રંગો કે કારણ હિ ઇસે તિરંગા કહેતે હૈ. ત્રણ રંગોના લીધે જ આને શું કહેવાય છે? તિરંગો. એટલે કે એ ત્રણ રંગનો તિરંગો ધ્વજ કહેવાય છે. કેસરી, સફેદ અને લીલો. સફેદ રંગ કે પટ્ટે મે એક નીલી રંગ કા ચિત્ર હૈ. આ સફેદ રંગનો પટ્ટો છે ને, એમાં એક નીલા રંગ એટલે કે વાદળી રંગનું ચિત્ર છે. જોયું ને આ? ઉસે અશોક ચક્ર કહેતી હૈ. તેને શું કહેવાય? અશોક ચક્ર. સફેદ રંગના પટ્ટાના વચ્ચોવચ શું આપેલું છે? એક વાદળી ચક્ર. તેને આપણે શું કહીશું? અશોક ચક્ર. 15 ઓગસ્ટ ઓર 26 જનવરી કો હમ તિરંગા ઝંડા ફહરાતે હૈ. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ આપણે તિરંગો ધ્વજ લહેરાવીએ છીએ. ફહરાતે હૈ એટલે લહેરાવીએ છીએ. તિરંગા હમારે દેશ કી શાન હૈ. શું છે? તિરંગો ધ્વજ આપણા દેશનું ગૌરવ છે. હમ અપને ઝંડે કા સન્માન કરના ચાહીએ. હમે એટલે આપણે આપણા રાષ્ટ્રીય ધ્વજને આદર માન સન્માન આપવું જોઈએ. આ પાઠ દરમિયાન આપણે તિરંગો ધ્વજ એટલે કે આપણો રાષ્ટ્રીય ધ્વજ વિશે માહિતી મેળવી. ક્યારે ફરક આવે છે? ઉપર કયો રંગ, વચ્ચે કયો, વચ્ચે આપેલ ચક્રને અશોક ચક્ર કહેવાય. આપણે આપણા દેશના શાન ગૌરવ માટે આ ધ્વજને આપણે માન સન્માન આપવું, એ બધું આ પાઠ દરમિયાન આપણે સમજ્યા. હવે એનું જોઈએ સ્વાધ્યાય. પ્રશ્ન 1. કોષ્ટક સે સહી વિકલ્પ ચુનકર ખાલી જગા ભરીએ. શું કીધું છે? કોઠામાં એટલે કે કોષ્ટક એટલે કે બેકેટ એટલે કે આ બે આપેલા છે કૌંસ, એમાંથી સાચો શબ્દ શોધી અને અહીં ખાલી જગ્યાઓ ભરવાની છે. તો પહેલી છે, હમારે રાષ્ટ્ર ધ્વજ મેં ખાલી જગ્યા રંગ હૈ. દો કે તીન? તીન. હમારે રાષ્ટ્ર ધ્વજ મેં તીન રંગ હૈ. આગળ, તિરંગે ઝંડે કે બીચ મેં ખાલી જગ્યા રંગ હૈ, સફેદ કે કેસરી. ચલો આગળ જવાબમાં શું લખીશું? સ. મને તો આવડે છે સ. કયો જવાબ? સફેદ. તો હું લખીશ સફેદ, તમે પણ સફેદ લખજો. તો ખાલી જગ્યા બનશે, તિરંગે ઝંડે કે બીચ મેં સફેદ રંગ હૈ. આગળની ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો, તિરંગા હમારે દેશ કી ખાલી જગા હૈ. શાન કે શર્મ. શાન એટલે માન ગૌરવ, શર્મ એટલે શરમ. તો આપણને જવાબમાં શું લખવાનું છે? શાન. તો ખાલી જગ્યા બનશે, તિરંગા હમારે દેશ કી શાન હૈ. આગળ નંબર 4, સફેદ રંગ કે બીચ મેં ખાલી જગ્યા હૈ સુદર્શન ચક્ર કે અશોક ચક્ર.
પાઠ દરમિયાન આપણે જોયું હતું ને વચ્ચેના સફેદ ચક્ર એટલે કે સફેદ પટ્ટામાં ચક્ર જોયું હતું ને, અને આપણે શું કહેતા હતા અશોક ચક્ર, અને આપણે શું કહેતા હતા અશોક ચક્ર, તો તેની જોડણી કૌંસમાંથી જોઈ અને સાચી લખીશું અશોક ચક્ર. સફેદ રંગ કે બીજ મેં અશોક ચક્ર હે. આગળ અને છેલ્લી ખાલી જગ્યા, તિરંગા ખાલી જગ્યા દેશ કા ઝંડા હે ભારત કે ચીન, ખબર છે ને કે આપણા દેશનો છે એટલે આપણે શું લખીશું ભારત, તો ખાલી જગ્યા બનશે તિરંગા ભારત દેશ કી દેશ કા ઝંડા હે. અહીં વિદ્યાર્થી મિત્રો પાઠ પૂરો થાય છે અને આજે એનું હોમવર્કમાં શું કરીશું તે હું તમને કહી દઉં. હોમવર્કમાં લખીશું પહેલાં પાઠનું હેડિંગ મારીશું પાઠ 11 તિરંગા ધ્વજ, કૌંસમાં લખીશું તિરંગો ધ્વજ એટલે કે તિરંગો ઝંડો, પછી તેના શબ્દાર્થ નીચે લખીશું. શું લખીશું શબ્દાર્થ કેટલા છે 1 2 3 4 અને 5, કેટલા 5 શબ્દાર્થ. શબ્દાર્થ લખ્યા પછી મોટા અક્ષરે હેડિંગ કરીશું સ્વાધ્યાય, શું લખીશું સ્વાધ્યાય, પછી એનું હેડિંગ એટલે કે મથાળું લખીશું પ્રશ્ન એક કરી, અને આ 5 ખાલી જગ્યાઓ સુંદર અક્ષરે હિન્દી વિષયમાં લખીશું. શું લખીશું હિન્દી વિષયના ચોપડામાં લખીશું, માત્ર આટલું જ લેસન છે શબ્દાર્થ અને સ્વાધ્યાયની 5 ખાલી જગ્યા. આવજો વિદ્યાર્થી મિત્રો.